જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. એ પણ ઈચ્છે છે. હમણાં જ મેળાવડાનો સૌથી મોટા દિવસો એ દિવાળીના અને વારતેવરના હોય છે, બહાર હરવા ફરવાના પણ દિવસો હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ માની ઋષિભાઈ સાથે પણ મારે ચર્ચા થઈ છે, કેન્દ્રના WHO એટલે આરોગ્ય વિભાગ મનસુખભાઈ સાથે પણ અમારી ચર્ચાઓ ચાલી રહી છે. ખૂબ ઝડપથી અમારું શિક્ષણ વિભાગ એ તૈયાર છે, પણ બાળકોની જિંદગીનો સવાલ છે અને બાળકોની આરોગ્યની ચિંતા આપણે સૌએ કરવાની છે. ત્યારે થોડા દિવસો આપણે રાહ જોઈએ, કારણ કે બહારથી હરીફરીને રાજ્ય ગુજરાતના લોકો હંમેશા દેશ અને વિદેશમાં દિવાળીના વાર તહેવારમાં ફરવા જતા હોય છે. પણ એક મહત્વનું કહી શકાય એવી કમિટી, એટલે કે શરૂ કરવા માટે નહીં પણ એવા સજેશન, બાળકો એ ઓનલાઈન ભણ્યા છે ત્યારે હવે પ્રત્યક્ષ આવવાના છે. નાનું બાળક છે, એ નર્સરીમાં પણ ગયું નથી, એ ફરી વખત સ્કૂલમાં આવે ત્યારે એ સીધું પહેલામાં આવતું હશે, કારણ કે 2 વર્ષથી સ્કૂલો બંધ છે. એમની પણ ચિંતા એ રાજ્યની સરકાર કરવાની છે. તમારા જ કેટલાક મિત્રોએ પણ મને ધ્યાન દોર્યું છે, અન્ય લોકોએ પણ ધ્યાન દોર્યું છે. એ કમિટી એ સાયકોલોજીસ્ટ પણ હશે, તજજ્ઞો પણ હશે, શિક્ષણ શાસ્ત્રના તજજ્ઞો પણ હશે, સંચાલકો પણ હશે, ગામડા ગ્રામ્ય લેવલ એમના પણ લોકો હશે કે એમને કેટલી કેટલી તકલીફો એ 2 વર્ષમાં ભણવામાં પડી છે.